બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામથી ઉત્કેશ્વર જવાના માર્ગ ઉપર હોમ પેટ્રોલ પંપની સામે બે વેગેનર ગાડી સામસામે ટકરાતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામથી ઉત્કેશ્વર મહાદેવ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે બપોરના સમયે બે વેગેનાર ગાડી સામસામે ટકરાતા બંને ગાડીઓમાં કુલ ચાર વ્યક્તિ મુસાફર કરતા હતા. તેમાંથી બે વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ થતાં દહેગામ સરકારી દવાખાને સારવાર આપ્યા બાદ અન્ય દવાખાને રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે બારિયા ગામે રહેતા ચરણભાઈ મેલાભાઈ રબારી, ઉંમર 60 વર્ષ, તેમની સાથે બીજા એક ભાઈ દહેગામથી બારિયા ગામે જઈ રહ્યા હતા ત્યારે કપડબંજથી આવી રહેલી વેગેનાર ગાડીના ચાલક સ્મૃતિબેન કેશુભાઈ ચૌધરી ડ્રાઇવિંગ કરતા હતા અને તેમના પતિ નામે કેશુભાઈ ચૌધરી બાજુની સીટ પર બેઠા હતા ત્યારે આ બંને ગાડીઓ સામે જોરદાર ટકરાતા ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી છે અને આ તમામને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા અને સ્થાનિક ડૉક્ટરની સારવાર લઈને એક કપડબંજના સ્મૃતિબેન અને બારિયા ગામના ચારણ ભાઈ રબારીને તાત્કાલિક અન્ય દવાખાને રિફર કરવામાં આવ્યા છે અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડેલા નજરે પડી રહ્યા છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.